વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ આજે આપણે સબ્જેક્ટ બી એમાં ચેપ્ટર થ્રી એમાં આપણે બેન્કિંગ સેવાઓ વિશે જોતા હતા એમાં લાસ્ટ લેક્ચરમાં આપણે રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ આરટીજીએસ નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એટલે એનઇએફટી આને એનઇએફટી જ કહેવાય નેફ્ટ એવું એનું શોર્ટ ફોર્મ આપણે બોલી શકતા નથી ખોટું છે એની એફટી આ બંને જે બેન્કિંગની સેવાઓ આપણે જોઈતી આરટીજીએસ અને એનઈ એફ ટી એ બંને નાણાંની ફેરબદલી કરવાની પદ્ધતિ છે પણ બંનેની શરત શું છે કે આરટીએ આરટીજીએસમાં શું આર ટીજીએસનું સભ્યપદ ધરાવતી બેંક હોય તો આપણે આર દ્વારા જો પૈસાની કે નાણાંની ફેરબદલી કરવી હોય તો સામે જે બેંક છે એ પણ આર ટીજીએસનું સભ્યપદ ધરાવતી હોવી જોઈએ એના માટે એની ઓળખ માટે આઈ કોડ જે હૈદરાબાદની આઈડીઆરબીટી આઈડીઆરબીટી એટલે ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી આ બધા શોર્ટ ફોર્મ અને એના ફૂલ ફોર્મ યાદ રાખજો પરીક્ષામાં એક માર્કમાં પૂછાય આઈડીઆરબીટીનું ફૂલ ફોર્મ લખો તો ઇન્સ્ટિટ્યૂટ ફોર ડેવલપમેન્ટ એન્ડ રિસર્ચ ઓન બેન્કિંગ ટેકનોલોજી અને આ હૈદરાબાદમાં આવેલું છે એના દ્વારા આઈ કોડ આપવામાં આવે છે એટલે રી આરટીજીએસ દ્વારા આપણે જો નાણાંની ફેરબદલી કરવી હોય તો સામસામે બેંકો આરટીજીએસનું સભ્યપદ ધરાવતી હોવી જોઈએ એ રીતે નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર એન ઇએફટીનું ફૂલ ફોર્મ શું થાય નેશનલ ઇલેક્ટ્રોનિક ફંડ ટ્રાન્સફર બરાબર એટલે આ એનઇએફટીની મેમ્બરશીપ ધરાવતી હોય એવી જ બેંકમાંથી આપણે ભારતમાં ભારત દેશની બીજી શાખાઓ જે હોય એન એમાં આપણે નાણાં ટ્રાન્સફર કરી શકીએ છીએ અને આ પદ્ધતિને એન કહેવામાં આવે છે એનઈએફટી દ્વારા કેશ પણ આપણે કેશથી પણ એનઇએફટીનો ઉપયોગ કરી શકીએ છીએ પચાસ હજાર કે તેથી ઓછી રકમ એ કેશથી એનઇએફટી કરી શકાય છે એટલે આપણે આ બંને બેન્કિંગ સેવાઓ લાસ્ટ લેક્ચરમાં જોઈ હતી હવે બેંક ઓવર ડ્રાફ્ટ બેંક ઓવર ડ્રાફ્ટ એટલે બીઓડી બેંક બી બેન્કનો બી ઓવર ડ્રાફ્ટ એટલે ઓડી બેંક ઓવરડ્રાફ્ટ વેપ વેપારી બેંકમાં ચાલુ ખાતું ધરાવે છે એટલે જે પણ વ્યક્તિનું ચાલુ ખાતું બેંકમાં હોય એ વ્યક્તિને એની પાસે જે જમા રકમ છે એના કરતાં વધારે રકમની જરૂર પડી એને એના ખાતામાં પચાસ હજાર છે અને એને એક લાખ રૂપિયાની જરૂર પડી તો આ જે વધારાની રકમ ઉપાડવાની જે સગવડ આપવામાં આવે છે તેને બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે અને આ સુવિધા ચાલુ ખાતું જે ધરાવે છે એ ખાતેદારને મળે છે એટલે ખાસ કરીને આનો લાભ વેપારીઓ લે છે એટલે વેપારીઓનું બેંકમાં ચાલુ ખાતું હોય છે એટલે આ બેંક ઓવરડ્રાફ્ટ એટલે શું કે એના જે જે ખાતેદાર છે એના ચાલુ ખાતામાં જેટલી રકમ જમા પડી છે એના કરતાં વધારે રકમની એમને જરૂર પડી છે તો આ વધારાની રકમ ઉપાડવાની જે સગવડ બેંક આપે છે તેને બેંક ઓવરડ્રાફ્ટ કહેવામાં આવે છે અને કોઈ પણ વ્યક્તિ કે અહીંયા ખાસ કરીને વેપારી આ ખાતું ધરાવે છે તો વેપારી પોતાની કે અન્યની જામીનગીરી પર ઓવરડ્રાફ્ટ મેળવી શકે છે બેંક કંઈ ગમે તેવી વ્યક્તિને ઓવરડ્રાફ્ટ ના આપી શકે કે બેંકમાં વર્ષોથી એ ખાતેદારનું ખાતું હોય એની ક્રેડિટ સારી હોય એના વ્યવહારો સારા હોય બેંક સાથેના તો બેંક આવી વ્યક્તિને આવા ખાતેદારને ઓવરડ્રાફ્ટ આપે છે એટલે કે વધારાની રકમ આપે છે અને આ પ્રકારે જે મંજૂર થયેલ ઓવરડ્રાફ્ટની મહત્તમ રકમમાંથી ઉપાડવામાં આવેલી રકમ પર જ વ્યાજ ચૂકવવાનું રહે છે એટલે જે વધારાની રકમ એને ઉપાડી છે એની ઉપર એને વ્યાજ ચૂકવવું પડે છે એટલે ચાલુ ખાતાના ખાતેદારને આ રીતે ઓવરડ્રાફ્ટ દ્વારા વધારે રકમ ઉપાડી શકાય છે બેંક ગમે તેવી વ્યક્તિને આવી રીતે વધારાની રકમ આપવાની સગવડ પૂરી પાડતી નથી જે બેંકમાં ખાતેદારની ક્રેડિટ સારી હોય એના વ્યવહારો સારા હોય બધું એનું નિયમિત હોય તો એવી વ્યક્તિને બેંક ઓવરડ્રાફ્ટ આપે છે એટલે આ થઈ બેંક ઓવરડ્રાફ્ટની સેવા હવે આગળ કેશ ક્રેડિટ કેશ ક્રેડિટ એટલે શું કે કોઈ વેપારી છે તો એને પૈસાની જરૂર પડી તો એ પૈસા એને બેંક એમને માપશે નહીં પણ એની પાસે ધંધાના જે માલ સ્ટોક રહેલો છે એટલે એને જે માલનો સ્ટોક કરેલો છે તે અને ઉઘરાણી એટલે એની એને માલ આપ્યો છે તો હજી આટલી ઉઘરાણી બાકી છે એટલે એટલા પૈસા હજી મારી પાસે આવવાના બાકી છે એટલે માલ સ્ટોક એને કર્યો હોય તો એની કિંમત હોય ને એટલે એ માલ સ્ટોક અને ઉઘરાણી આ બંનેને ગીરવે મૂકે છે બેંકમાં એ ગીરવે મૂકે છે અને એ ગીરવે મૂકીને નાણાં મેળવે છે એને કેશ ક્રેડિટ કહે છે આ આપણે એની સાદી સિમ્પલ એટલે કૅશ ક્રેડિટથી નાણાં લેવા એટલે કોઈ પણ વસ્તુ ગીરવે મૂકીને નાણાં મેળવવા એટલે વેપારી ધંધાકીય હેતુ માટે તેમજ ધંધાના વિકાસ અર્થે એટલે એને એ વેપારીને શું હોય કે એનો ધંધાનો વિકાસ થાય એનો ધંધો વધે એ અર્થે ધંધામાં રહેલા માલ સ્ટોક અને ઉઘરાણીને ધ્યાનમાં રાખી ધિરાણ આપવામાં આવે છે એટલે કે વન ટાઈપ ઓફ લોન કહેવાય આમ લોનમાં આપણે જેમ હપ્તાથી ભરીએ એવું નહીં પણ પૈસા આપવામાં આવે એટલે આ માલસ્ટોક અને ઉઘરાણીને ધ્યાનમાં રાખીને બેંક એને ધિરાણ આપે છે તેને ક્રેસ ક્રેડિટ કહે છે આ પ્રકારના ધિરાણની વ્યવસ્થામાં માલસ્ટોક બેંકના તારણમાં રહે છે એટલે બેંકને ખબર છે કે આટલો માલ સ્ટોક વેપારી પાસે છે ધંધાદારી એકમો જેટલા પ્રમાણમાં જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કરે તેટલા પ્રમાણમાં નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે છે હવે અહીંયા એને જેટલા નાણાં જેટલા સમય માટે વાપરીને ને એની ઉપર વ્યાજનો દર એને ચૂકવવો પડે છે બેંક જેટલા પણ પૈસા એના ખાતામાં જમા કરે પણ વેપારી જો એ પૈસા જેટલા સમય માટે વાપરે અને જેટલા વાપરે પાંચ લાખ એના ખાતામાં જમા થયા પણ એને એમાંથી બે લાખ જ વાપર્યા અને બે મહિના માટે જ વાપર્યા તો એને બે લાખ અને બે મહિનાનું જ એને વ્યાજ ચૂકવવું પડે છે એટલે આ ધંધાદારી એકમો જે આ રીતે કેશ ક્રેડિટથી પૈસા લે છે એ જેટલા પ્રમાણમાં પૈસા લે અને જેટલા સમય માટે આ નાણાંનો ઉપયોગ કરે એટલા પ્રમાણમાં નક્કી કરેલ દરે વ્યાજ ચૂકવવું પડે છે એટલે બેંક જે નક્કી કરે એ વ્યાજ એને ચૂકવવું પડે છે હવે ત્રીજું આગળનું છે બેંકિંગ સેવા લોન આ શબ્દ તો આજના સમયમાં ખૂબ જ પ્રચલિત બન્યો છે આપણે કંઈ પણ વસ્તુ લેવી હોય તો આપણે પહેલાં એમ જ વિચારીએ કે આ વસ્તુ આપણે કેશથી લઈશું કે લોનથી લઈશું બરાબર મકાન લેવું હોય કે ફર્નિચર ખરીદવું હોય કે મકાન રિપેરિંગ કરવું હોય કે કંઈક વાહન લેવું હોય નાનું વાહન લેવું હોય કે ફોર વ્હીલર લેવું હોય તો આપણે તરત જ વિચારીએ કે આના માટે આપણે લોન લઈ લઈએ તો આ લોન શું લોન બે પ્રકારની હોય ટૂંકા ગાળાની પણ હોય અને લાંબા ગાળાની પણ હોય એક વર્ષ કે એથી ઓછા સમય માટેની હોય તો એને ટૂંકા ગાળાની લોન કહેવાય અને એક વર્ષથી વધારે સમયની હોય તો એને લાંબા ગાળાની વ્યાજ લાંબા ગાળાની લોન કહેવામાં આવે છે હવે લોનનું મુખ્ય કાર્ય આપણે આગળ જોયું તેમ થાપણો સ્વીકારવી અને ધિરાણ આપવાનું આ બે બેંકના મુખ્ય કામ છે ધિરાણ આપવું એટલે લોન આપવી પૈસા આપવા અને થાપણો સ્વીકારવી એટલે જે વ્યક્તિ પાસે વધારાની રકમ પડી રહી છે એ એ બેંકમાં થાપણ તરીકે મૂકે છે એટલે કે ડિપોઝિટ કરે છે અને એ ડિપોઝિટ કરે છે જે પૈસા એના બદલે એને વ્યાજ મળે છે અને ધિરાણ લે છે તો એ ધિરાણ લીધેલા પૈસાની સામે એને બેંકને વ્યાજ ચૂકવવું પડે છે એટલે થાપણના બદલામાં ખાતેદારને વ્યાજ મળે છે જ્યારે ધિરાણના બદલામાં જે ધિરાણ લીધું છે એ વ્યક્તિએ બેંકને વ્યાજ ચૂકવવું પડે છે એટલે અહીંયા બેંકને કેવી રીતે નફો થાય કે આ જે થાપણ એ સ્વીકારે છે એ બેંક ઓછા દરે એ વ્યાજ થાપણદારને ઓછું આપે છે અને લોન આપે છે એ વધુ દરે આપે છે એનું વ્યાજ દર વધારે હોય છે એટલે આ બંને વચ્ચે જે ડિફરન્સ થયો એમાંથી બેંકને નફો થાય છે બેંક વેપારીઓને અલગ અલગ રીતે ધિરાણ આપે છે આ રીતે વેપારી કે ગ્રાહકની વિવિધ જરૂરિયાતો પૂરી થાય છે બરાબર આપણે કોઈક ફોર વ્હીલર લેવું હોય કે મકાન લેવું હોય તો આપણી પાસે જેટલી રકમનું મકાન હોય કે ફોર વ્હીલર હોય એટલી રકમ આપણી પાસે હોતી નથી તો આપણી જરૂરિયાત કોણ પૂરી કરે છે બેંક આપણે એ જે વધારે ઉપરના પૈસા છે આપણી પાસે જે રકમ છે એના કરતાં ઉપરના પૈસા આપણને બેંક ધિરાણ તરીકે આપે છે લોન તરીકે આપે છે ત્યારે જ આપણે તે વસ્તુ કે મકાન ખરીદવું હોય કે વાહન ખરીદવું હોય કે કોઈક વખતે ધંધા માટે પણ લોન જોઈતી હોય ત્યારે બેંક ધિરાણ આપે છે આ ધિરાણ લાંબા ગાળાનું હોય કે ટૂંકા ગાળાનું પણ હોઈ શકે નક્કી કરેલ હપ્તેથી અથવા એક સાથે આ રકમ ચૂકવાતી હોય તો તેને લોનથી ઓળખવામાં આવે છે એટલે આપણે જે લોન લઈએ એમના નક્કી કરેલા હપ્તા હોય મહિને મહિને આપણે આટલી રકમ લોન પેટે ભરવાની અને ઇન્સ્ટોલમેન્ટ કહેવાય હપ્તો એટલે નક્કી કરેલ હપ્તેથી પણ આપણે લોન ચૂકવી શકાય કે એકસાથે આ રકમ ચૂકવાતી હોય તો તેને લોનથી ઓળખવામાં આવે છે આ રીતે આપેલ લોનના નાણાં પરત આવે તે માટે સ્થાવર મિલકતોની જામીનગીરી લેવામાં આવે છે કેટલીક વાર એવું પણ થાય કે આપણે એના માટે સામે આપણી મિલકત જામીન તરીકે પણ રાખવી પડે આવી લોનની ચૂકવણી લોન આપતી વખતે નક્કી થયેલ શરતો અનુસાર કરવાની રહે છે એટલે લોન આપીને બેંક ત્યારે જ આવી શરત નક્કી થયેલી હોય છે એ અનુસાર કરવાની હોય છે એટલે આ રીતે બેંકના કાર્યો આપણે બેંક કઈ કઈ સેવાઓ આપે છે એ આપણે જોઈ હવે આગળનો ટૉપિક છે ઈ બેન્કિંગ ઈ બેન્કિંગ એટલે ઇલેક્ટ્રોનિક બેન્કિંગ આ આપણે બધા જ આ પરિચિત છીએ કે જે ઇલેક્ટ્રોનિક માધ્યમ દ્વારા કે ઇન્ટરનેટના માધ્યમથી જે બેન્કિંગ કરીએ બેન્કિંગના વ્યવહાર કરીએ એને ઇલેક્ટ ઈ બેન્કિંગ કહેવામાં આવે છે અને આ વ્યવસ્થામાં કેવું હોય કે બેંકના વ્યવહારો ભૌતિક સ્વરૂપને બદલે આપણે બેન્કમાં જઈએ ને આપણી પાસબુક ભરાવીએ ને આ બધાને બદલે ઇલેક્ટ્રોનિક સ્વરૂપમાં થાય છે એટલે કે ઇન્ટરનેટના માધ્યમથી થાય છે હવે બેંકની પ્રક્રિયાનો વિકાસ ત્રણ તબક્કે થયેલો જોવા મળે છે સૌથી પહેલાં બેંક શરૂ થઈ ત્યારથી અત્યાર સુધી બેંકની પ્રક્રિયાનો જે વિકાસ છે એ ત્રણ તબક્કે થયેલો જોવા મળે છે પહેલું પરંપરાગત પ્રક્રિયા પરંપરાગત એટલે શું જે લાંબા પહેલાંના સમયથી જે ચાલી આવી છે તે એટલે બેંકના કાર્યો પરંપરાગત રીતે જોઈએ તો કેવી રીતે કે આપણે જો આપણે ઈ બેન્કિંગ નથી કરતા તો આપણે જઈએ છીએ ને બેંકમાં બેંકમાં જઈએ પછી જો પૈસા ઉપાડવાના હોય તો સ્લીપ ભરીએ અને પછી પૈસા મેળવવાનું જે કાઉન્ટર હોય ત્યાં જઈએ પૈસા મેળવીએ એટલે આ રીતે પછી ચેકમાં જે સહી કરી છે ચેકથી પૈસા ઉપાડ્યા છે તો ચેકમાં જે સહી કરી છે બરાબર છે કે નહીં એ બધું એ ચેક કરે અને પછી આપણને પૈસા આપે છે તો આ બધી પરંપરાગત પ્રક્રિયા કહેવાય અને આ આ બધી જે પરંપરાગત પ્રક્રિયા છે એ કોઈપણ પ્રકારના યંત્રો વગર કરવામાં આવતી હતી એટલે આમાં કોઈ યંત્રનો ઉપયોગ ના થાય કે ચલો નમૂનાની સહી જોવી છે તો યા કોમ્પ્યુટર ચાલુ કર્યું ને જોઈ આવી રીતે નહીં પણ બધું જ મેન્યુઅલ થાય એટલે આ પરંપરાગત પ્રક્રિયા જે આપણે બેંકમાં જઈને જોઈએ છે કે પહેલાં સ્લીપ ભરી અને પછી પૈસા ભર્યા આપણે જમા કરાવવા હોય તો બરાબર એટલે આમાં ક્યાંય યંત્રોનો ઉપયોગ થયેલો જોવા મળતો નથી એને પરંપરાગત પ્રક્રિયા કહેવામાં આવે છે હવે નંબર બે નેટવર્કથી કમ્પ્યુટરનું જોડાણ હવે જો હાલના સમયમાં આ રીતે બેંકના કાર્યો થાય છે નેટવર્કથી કમ્પ્યુટરનું જોડાણ બેંકના કાર્યોની પરંપરાગત થતી પ્રક્રિયામાં બેંકની એક જ બ્રાન્ચમાં રહેલા કમ્પ્યુટરને નેટવર્કથી જોડવામાં આવે છે એટલે કોઈ એક બેંકમાં ત્રીસ કમ્પ્યુટર્સ છે તો એમાં એક કોમ્પ્યુટરને ઇન નેટવર્કથી જોડવામાં આવે છે એટલે જે બધા કમ્પ્યુટર્સ છે એ પૈકી એક કમ્પ્યુટરને સર્વર કહેવામાં આવે છે એટલે કંઈ પણ એમાં નાખવું હોય તો એક જ કોમ્પ્યુટરમાં નાખીએ તો બાકીના ત્રીસમાં એ બધી જ વ્યવસ્થા થઈ જાય એટલે આ રીતે એને નેટવર્કથી જોડવામાં આવે છે આમ એક શાખાના બધા કમ્પ્યુટર્સનું જોડાણ શક્ય બને છે એ કમ્પ્યુટરને સર્વર કે જે સર્વર તરીકે કમ્પ્યુટર વપરાય છે એને બાકીના કમ્પ્યુટર જોડે જોડાણ કરવામાં આવે છે એટલે બેંકના કાર્યો સરળ અને ઝડપી બને છે નંબર ત્રણ ઇન્ટરનેટનો ઉપયોગ બેંકના કમ્પ્યુટર્સને ઇન્ટરનેટથી જોડવામાં આવે છે પરિણામે બેંકની પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી બને છે એટલે બેંકની પ્રક્રિયાનો જે વિકાસ છે આ ત્રણ તબક્કા તબક્કે થયેલો છે પરંપરાગત પ્રક્રિયા જે આપણે બેંકમાં જઈને જે બધું મેન્યુઅલ જોવા મળે છે તે એમાં કોઈ પણ પ્રકારના યંત્રોનો ઉપયોગ થયેલો જોવા મળતો નથી પછી નેટવર્કથી કમ્પ્યુટરનું જોડાણ ઇન્ટરનેટ સાથે જોડાણ કરવાનું કમ્પ્યુટરનું એટલે બેંકના કાર્યો સરળ અને ઝડપી બને અને ઇન્ટરનેટનો ઉપયોગ ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા પણ બેંકની પ્રક્રિયા ખૂબ જ સરળ અને ઝડપી બને એટલે બેંકની પ્રક્રિયાનો વિકાસ કઈ રીતે થાય છે આ ત્રણ તબક્કે થાય છે એ એ અહીંયા બતાવવામાં આવ્યું છે આગળનું ટોપિક ઇન્ટરનેટ કોર બેંકિંગ અને મોબાઈલ બેન્કિંગ આ પણ એક બેન્કની સેવાઓ છે જે ઇન્ટરનેટ દ્વારા થાય છે આ પ્રકારના વ્યવહારો બેંક વ્યવહારો ઇન્ટરનેટ દ્વારા થાય છે આપણે આ ટોપિક પછી ભણીશું એના સિવાયના જે બે આ બધા જે બેંક વ્યવહારો છે ઇન્ટરનેટ દ્વારા થાય છે અને આ પ્રકારમાં બે રીતે વ્યવહારો થાય છે કે નાણાકીય વ્યવહાર અને બિન નાણાકીય વ્યવહાર નાણાકીય વ્યવહાર એટલે જેમાં આપણે એ વ્યવહાર કે જેની સાથે નાણાંથી સંકળાયેલા હોય અને બિન નાણાકીય વ્યવહારો એટલે કે જેમાં નાણાંનો વ્યવહાર થતો નથી એટલે આ નાણાકીય વ્યવહારો અને બિન નાણાકીય વ્યવહારો એ આપણે અત્યારે જોઈએ છે બાકીનું ઇન્ટરનેટ કોર બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું નાણાકીય વ્યવહારો આ પ્રકારના વ્યવહારોમાં બેંક ખાતેદાર પોતાના ખાતામાંથી અન્ય બેંકના ખાતા ખાતેદારના ખાતામાં રકમ જમા કરાવવાના વ્યવહારને નાણાકીય વ્યવહાર કહે છે એટલે આપણું બેંકમાં ખાતું છે તો આપણા ખાતામાંથી બીજી કોઈ વ્યક્તિ છે એના ખાતામાં રકમ જમા કરાવવાનું જે આ વ્યવહાર થાય છે તેને નાણાકીય વ્યવહાર કહેવામાં આવે છે એમાં આ નાણાકીય વ્યવહારમાં ટેલિફોનનું બિલ ચૂકવવું કે ટેક્સ ભરવો બરાબર ઇલેક્ટ્રિસિટીનું બિલ ભરવું આવા કોઈ પણ પ્રકારના બિલ ભરવા કે ટેક્સ ભરવા કે બીજા કોઈ પ્રકારમાં નાણાંની ચૂકવણી કરવાની છે તો આ બધા નાણાકીય વ્યવહારમાં આવે હવે નાણાકીય વ્યવહારો આમાં નાણાંનો વ્યવહાર થતો નથી પરંતુ ખાતેદારે બેંકમાંથી પોતાના ખાતાનું સ્ટેટમેન્ટ મેળવવું ચેકબુક રિક્વેસ્ટ એટલે આપણી ચેકબુક પૂરી થવાવી હોય તો નવી ચેકબુક માટે રિક્વેસ્ટ મોકલવાની ચેન્જ એટીએમમાં ચેન્જ કરવાનું હોય સ્ટોપ પેમેન્ટ સ્ટોપ પેમેન્ટ રિક્વેસ્ટ આ બધી જે વ્યવહારો છે તેને નાણાકીય વ્યવહારો કહેવાય અને આ ઇન્ટરનેટ કોર બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ એમાં નાણાકીય વ્યવહારો અને બિન નાણાકીય વ્યવહારો દ્વારા આ બધા વ્યવહારો આપણે કરી શકીએ છીએ એટલે ઇન્ટરનેટ કોર બેન્કિંગ અને મોબાઈલ બેન્કિંગ સેવા એ આપણે હવે પછીના લેક્ચરમાં જોઈશું